રસ્તો તોડી નાખવામાં આવ્યો હતો, જેના કારણે મકાનો અને રસ્તા વચ્ચે 1 ફૂટની ગેપ પડી ગઈ હતી, જેને લઈને સ્થાનિકો હેરાન પરેશાન થયા હતા. આ મુદ્દે રામનગર સોસાયટીના નાકા ઉપર મહિલાઓએ ભાજપના ઝંડા ગટરના ઢાંકણા ઉપર લગાવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેરવાનો રોડ અભયસિંહભાઈએ 1 કરોડ 81 લાખ રૂપિયાની ગ્રાન્ટ સાથે પાસ કરેલો છે અને એ રોડ ઇલેક્શન પહેલાં આવીને ખાતમુહૂર્ત કરી ગયા, જ્યારે જીતી ગયા પછી રોડ ચાલુ કરવામાં આવ્યો. અડધો રોડ બની ગયેલો છે અને અડધો રોડ બાકી છે. અત્યારે એ રોડનું કામ બંધ છે અને અમુક તત્વોએ ઓનલાઈન અરજી કરી, એમાં એવું કહેવામાં આવે છે કે અહીંયા ગાડી આગળ બધા દબાણ છે એટલે રોડ પાસ નથી થતો. હવે દબાણો છે તો 150 પોલીસ સાથે 3-3 વાર પંચાયતના માણસો, ટીડીઓ અને સેવા સદનમાંથી બધી અધિકારીઓ આવીને આ રોડ એમ કે નું આ દબાણ દૂર કર્યા છે. 3-3 વાર દબાણો દૂર કરવા છતાં આ રોડ બનતો નથી, તેનું કારણ અમને કંઈ ખબર પડતી નથી. એટલે આજે અમે બધી મહિલાઓ ભેગા થઈ અને ભાજપના વિકાસના અહીંયા ગાડી ઝંડા લટકાવ્યા છે કે જુઓ આ ભાજપનો વિકાસ કેવો છે. એમ અડધો બની ગયો છે ને અડધો, એટલે અમે ભૂપેન્દ્રભાઈ પટેલને બેન કહેવા માંગે છે કે ભાજપના વિકાસને લીધે અમે આજે અહીંયા ગાડી બહાર રોડ પર વિરોધ કરવા નીકળ્યા છે. મળતી માહિતી અનુસાર આ રસ્તો જિલ્લા પંચાયત હસ્તક આવે છે અને જિલ્લા પંચાયતના તંત્રના કામ કેવા હોય છે આપણે જાણીએ છીએ. સ્ટેટ PWDનો કામ હોય તો ઝડપથી પૂરો થઈ જાય છે, પુલ હોય કે રસ્તા હોય મટીરિયલ પણ સારું વપરાય અને કામ જલ્દી થઈ જાય. જિલ્લા પંચાયતની અંદર થતું કામ કેવા પ્રકારનું હોય છે આપણે જાણીએ છીએ. એમાં અધિકારીઓનો પણ દખલગીરી હોય, ચૂંટાયેલા સભ્યોનું પણ દખલગીરી હોય છે, ત્યારે આ કયા કારણસર આ કામ અટક્યું છે એ જાણવું ખૂબ જરૂરી છે. કોઈકની દખલ હોય એ દખલને દૂર કરવી જોઈએ. પ્રજાના ચૂંટાયેલા નેતાઓ જો આ દેખતા હોય તો મારે અહીં સુધી આવવાની કંઈ જરૂર પડે નહીં. મહિલાઓનો આગ્રહ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલે એવું કીધું હશે કે જ્યાં જ્યાં કામ ના થયું હોય તો મારો પક્ષના નિશાનવાળો ઝંડો લગાડીને અને તેનો વિડીયો મોકલજો, એટલે હું નિરીક્ષણ કરીને રસ્તો કરાવીશ, એવું બહેનો કહે છે. મારી જવાબદારી બને છે કે આ લોકોનો રસ્તો તૈયાર કરી આપવાનો. કયા પક્ષના માણસો જાય છે, કઈ પક્ષની બહેનો છે એ નહીં, પણ આ માનવતાનું કામ છે, આ સામાજિક કામ છે, સગવડતા આપવાનું કામ છે, એ બધા અધિકારીઓને સાથે રાખીને પૂરું કરવામાં આવશે. ફતેપુર જિલ્લાના બોડેલી ખાતે પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા રામનગર તેમજ અન્ય સોસાયટીને જોડતા રસ્તાના બનાવાતા મહિલાઓ ભાજપના ઝંડા છે તે ગટર ઉપર રોપી રહી છે અને નેતાઓને ખ્યાલ આવે કે આ અહીંયાથી નીકળવું નહીં અને ગટરમાં ફસાઈ જશો. આ રસ્તો બનાવવા માટે છેલ્લા 1 વર્ષથી પંચાયત માર્ગ મકાન વિભાગ અને ગ્રામ પંચાયતના સત્તાધીશો વારંવાર સર્વે કર્યું, જમીનનું સર્વે કર્યું, પરંતુ નિકાલ આવતો નથી. જ્યારે અહીંયા ગટરના ઢાંકણા ઊંચા થઈ ગયા છે, ચોમાસામાં બાળકો પડી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે મહિલાઓ ભાજપના ઝંડા રોપી અને નેતાઓને જગાડવાનો પ્રયાસ કર્યો છે. આ રસ્તો બનાવાતો નથી, જેના કારણે રામનગર તેમજ આસપાસની સોસાયટીના લોકો છેલ્લા 1 વર્ષથી હેરાન પરેશાન થઈ રહ્યા છે. રફીક રણીવાલા, નિર્માણ ન્યૂઝ, છોટાઉદેપુર. વાત કરીએ રાજકોટની તો રાજકોટ શહેરના ગેમ ઝોન માલિકો અને કર્મચારીઓ બહુમાળી ભવન ચોક ખાતે પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો ત્યારે